નમસ્તે ગાઈસ, આજે હું તમને મારા રૂમની મુલાકાત કરાવવાનો છું. તો આપણે સૌ પ્રથમ આ દરવાજો છે, મેં રૂમની અંદર કોઈ જ સાફ સફાઈ વધારાની કરી નથી, જેવો રોજ હોય છે એવો જ આજે છે. એટલે તમે વાસ્તવિક જોઈ શકો કે રૂમ અમારો રોજ કેવો હોય છે. બરાબર, તો દોસ્તો તમે જોઈ શકો છો મારી રૂમનો નંબર B117 છે અને આ બહારનો સીન છે. તો આપણે રૂમની અંદર એન્ટર થઈએ. તો રૂમની અંદર એન્ટર થતાં સૌપ્રથમ આવે છે કપડાં લટકાડવા માટે. તો અહીંયા આપણા કપડાં લટકાડવા માટે હોય છે, પેલી સાઈડ પણ હોય છે અને આ સાઈડ પણ હોય છે. તો આ તમે જોઈ રહ્યા છો, આ એપ્રોન છે જે મેડિકલ કોલેજમાં ફરજિયાત પહેરવાનું જ હોય છે. પછી જોઈએ તો આ ડોલ છે જે આપણે નાહવા માટે ઘરેથી લઈને આવવાની હોય છે. બીજું છે આ ટેબલ છે, ટેબલ અને ખુરશી. ટેબલ પર આપણે બુક્સ રાખીને ખુરશી ઉપર બેસીને વાંચી શકીએ છીએ. અને બીજો એક અરીસો છે જે તૈયાર થવા માટે હોય છે. પછી અહીં પાણી અલગથી આવતું નથી, આપણે જગ લાવવું પડે છે અને તેની અંદર પાણી સાચવવાનું હોય છે. અને આ જોઈ રહ્યા છો, આ છે લોકર છે જેની અંદર આપણે વસ્તુ બધી રાખવાની હોય છે. તમે જોઈ શકો છો કપડાં બુક્સ બધું અંદર પડ્યું હોય છે. પછી આ બીજું ટેબલ છે જેની ઉપર બુક્સ અને ખુરશી પણ છે. એટલે એક રૂમમાં બે ટેબલ અને બે ખુરશી હોય છે અને રૂમમાં ટોટલ બે જણા રહે છે. પછી આ તમે જોઈ શકો છો બેડ છે, આ બારી છે જેની ઉપર બધા પડદો લગાવી જ દે છે. તો રૂમની અંદર બે લાઇટ અને એક ફેન હોય છે. એટલે ટોટલ ત્રણ વસ્તુ હોય છે. તો મિત્રો, આ હતી GMERS મેડિકલ કોલેજ અમદાવાદની હોસ્ટેલ. તો આપને હોસ્ટેલ કેવી લાગી, હોસ્ટેલની રૂમ કેવી લાગી તે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા. અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર પણ કરજો.